ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલા સિદ્ધપુર છનવાડા વચ્ચે માની કૃપા સેવા ગ્રુપ દ્વારા આજે સોમવતી અમાસ નિમિત્તે રાહદારીઓને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમી અને બફારાથી ત્રસ્ત રાહદારીઓએ રાહત અનુભવી હતી. આજે સોમવતી અમાસ સાથે સૂર્યગ્રહણ જે ભારતમાં નહીં દેખાય ત્યારે આજની અમાસનું એક વિશેષ મહત્વ હોય છે. ત્યારે ડભોઈના કર્ણાળી ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. તેવામાં હાલ ગરમીથી ત્રસ્ત રાહદારીઓ માટે રાહત મળે તે માટે સેવા પરમો ધર્મના સૂત્ર સાથે ડભોઈ તાલુકાના માની કૃપા સેવા ગ્રુપ દ્વારા સિદ્ધપુર ચનવાડા મધ્યમાં રોડ ઉપરથી પસાર થતા શિવભક્તોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. માની કૃપા ગ્રુપના સભ્યો દ્વારા છાશ વિતરણની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેમાં 1000 લીટર છાશ દિવસ દરમિયાન વિતરણ કરવામાં આવ્યું હતું. રાહદારીઓ ધગધગતી ગરમીમાં ઠંડી છાશ આરોગ્ય રાહત અનુભવી તો આગામી સમયમાં આ જ રીતે સેવા ચાલુ રાખવામાં આવે, તેમજ અમાસમાં ભોજન સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવશે. રોજ કુબેર ભંડારી અમાસ હોવાથી માની કૃપા ગ્રુપ દ્વારા અને શૈલેષભાઈ મહેતા અમારા ડભોઈના ધારાસભ્ય શ્રીના પ્રેરણાથી અહીંયા છાશનું આયોજન અમે રાખેલ છે અને સવારથી અત્યાર સુધી 1000 લીટર ઉપરાંત છાશનું વિતરણ કરવાની તૈયારી કરીને કરેલી છે અમે, અને આગામી ભંડાર અમાસ નિમિત્તે ભોજન હાથે ભંડારો કરવાની વ્યવસ્થા રાખી છે, જેથી દરેક ભાઈએ માય ભક્તોએ અહીંયા લાભ લઈને જવા વિનંતી. 43 ડિગ્રી ટેમ્પરેચરની અંદર આ લોકો જે રીતે છાશનું વિતરણ કરે, લોકોની સેવા કરે, ખરેખર સરાહનીય છે. અમે લોકો કર્ણાળી દર્શન કરીને આવ્યા, ખરેખર લોકોને પાણી અને પીવા માટે છાશની બહુ ખરેખર જરૂરિયાત છે, અને આમનું જોઈને બીજા લોકોને બી પ્રેરણા મળે કે લોકોની રસ્તે ચાલતા લોકોની સેવા કરે અને પાણી પીવડાવે. અને ખરેખર આટલા તાપની અંદર ટેમ્પરેચરમાં આ લોકો ઉભા રહીને જે સેવા કરે છે, શીખ રહેવા પાત્ર વસ્તુ.